हर हर महादेव, हरिओम, जय माता दी। जो આપણે આજે મોટર ચાલુ કરી દીધી છે મરસીમાં, એટલે આપણે થોડીક મરસીમાં ટપકની નળિયું નથી ને એમાં રેડ પાવવાની છે ને અત્યારે, એટલે એ મરસી પાવવાની છે। એમાં મોટર ચાલુ થઈ ગઈ છે એટલે કીધું આપણે અહીંયા ફૂલ જારે પાઈ દઉં, મોટર ચાલુ છે એટલે, નકર તો ચાલુ ન હોય તો એટલું બધું પાણી ફૂલ ઝાડમાં ન જઈ શકે, કારણ કે થોડુંક જાય એમ, થોડીક વાર કુંડી ભરીને ત્યાં લગ્ન છે। તો હવે આપણે ફૂલ ઝાડને પાઈ દઈ પાણી, ફૂલ ઝાડ તો જાજા નથી એટલે પાણી પાતે વાર ન લાગે, પણ સોરી પછી માણા કહેતા ગાડા દેખીને ગુડા ઘરે, આટલા ફૂલ ઝાડ છે તો ડોલે પાવા પડે ને તો એમ થાય ઓહો ડોલે કયા પી રે, અને આમ પાવા પડે ને તો હરક થાય કે હાલો ફટાફટ આપણા પાઈ દેવું એમ। મોટર નતી નળિયું નતી, તોય બચારા નવરા થઈ જતા, અત્યારે ગોરે પાણી છે તો નવરા જ નથી થતા, તોય કામ કામ થાય આપણે। ઝલક, નેહલ, રૂહી ને દેવાનસિંહ અને ભેગા ભાઈ તૈયાર થઈ ગયા છે, થઈ ગયા છે, એને સ્કૂલમાં ફંક્શન છે, શું છે ઝલક? એટલે અમારે બધા જાય છે એમાં ડાન્સમાં ને એમાં, અને વાલી મીટિંગ છે એટલે અમે જવાના છે, અત્યારે 1:30 છે, 1:30 વાગે બસ વિદ્યાર્થી ને તેડવા આવશે, 3 વાગે અમે જવાના છે, અમે બધા જવાના છે અહીંથી, નેહલના મમ્મી, ઝલકના મમ્મી, એટલે અમે બધા જાવું એ વાર લાગશે, પણ અત્યારે આ બધા વિદ્યાર્થી જાય છે ને ભાઈ બોર થયો છે બધા, હાલો હવે નીકળો બસ આવી જાય, દોઢ થઈ ગયો, હવે આપણે ઈકામાં બેસી ગયા અને ઈકો બંધવીને જવાનું છે આપણે ખીરસરા, કારણ કે ત્યાં આજે તો ઘણા પ્રોગ્રામ છે અને 2500 માણાનું રસોડું છે અને અહીંયા અમારા વિદ્યાર્થી ઘણા જાય છે આખી બસ ભરે, એટલે લગભગ બધા ને વાલી જવાના છે, કોઈ બાકી નહીં રે, એટલે આપણે રેડી થઈ ગયા અને ટાઈમ થયો છે અત્યારે 3:00 થી 9 વાગે ઘરે આવશું, પણ બહુ સાત ઉત્સવ છે અને માણસો ઘણા છે, 2500 માણસ છે, તો કેવી ની આયોજન સ્વામી કરતા હે, ચાલો હવે આપણે નીકળી ગુણાધીશાય ગુણ પ્રવિષ્ટાય ધીમહે એકદંતાય વક્રતુંડાય ગૌરી તનયાય ધીમહે।
સવરાવવા બેસે આ સૌરાષ્ટ્રની ધીંગી ધરાની ઓળખ છે. અને એટલા માટે આ મહેમાનો આંગણે આવ્યા હોય તો આ મહેમાનોના સ્વાગત કરવાનું અમને ગમે. અને એટલે જ સ્વાગતમ સુસ્વાગતમ એક સુંદર મજાનું સ્વાગત નૃત્ય કુમાર ગુરુકુળના બાળકો રજૂ કરે છે. મહેમાન ને માન દલ ભરીને દીધા નહીં, એની મોટપની મજા મને કડવી લાગે કાગડા. મહેમાનો ને માન દીધા હોય ને તો સાહેબ કાઠિયાવાડની ધરતીની ઓળખ. અને એટલા માટે આવા મહેમાનો આવ્યા છે ત્યારે સ્વાગત નૃત્ય લઈને આવે છે આપણા ગુરુકુળના ઋષિ કુમારો. સાથે રહેવાનો સંકલ્પ કર્યો છે ત્યારે અમારે હરિભાઈ કાનજીભાઈ ઘેટિયા ડાયાભાઈ ટીલવા ગુરુકુળના આ ટબુકડા બાળકો કેવા તૈયાર થઈને આવ્યા છે. એક વખત એમની મમ્મી અહીંયા બેઠા હોય તો તાળી આપો ભાઈ. જુઓ આમાં બધા એક કામ કરો, બેનો બધા તાળી પાડો છો. હવે ભાઈઓ તાળી પાડો છો. સ્વામી હું કાયમ કહું છું આ બેનો હું છે ને કીડી જેવું હોય, ભેગા જ હોય. જમવા જાય ને તો આપણે એમ કે બે જણા જાઓ પાંચ જાઓ, પાંચ નો જાય તો હારે ઉપડે. અને ભાઈઓ હું મકોડા જેવા, બે ચાર આય તાળી પડી, બે ચાર વાય પડ્યા, છોકરા જોર કરતા હતા. એક વખત ભાઈઓ તાળી આપો જોરતા. તો રજૂ કરે છે બાલ નૃત્ય. દીકરી વચ્ચેના સંબંધો ને આ કવિઓ યાદ કર્યા છે. ત્યારે એટલું કહું કે આ દીકરી કોને કહેવાય કે આ અહીંયા છોકરાઓ એવા ચાર પાંચ બીજા ભેગા થયું ને, હું જેને પકડી એવો એ બધા છોકરાઓને એમ કયો લે પથ્થર.
અને એને પથ્થર આપો ચાર પાંચ, અને પથ્થર એ આકાશમાં ઉછાળે, ઉછાળેલા પથ્થર એના હાથમાં પાછા આવે, પાછા આવેલા પથ્થર પથ્થર જ રહે, પણ નાની એવી આ ઢીંગલી બેન ને દીકરી બેન ને પાંચ પથ્થર આપો, અને પાંચ પથ્થર આપીને એમ કહ્યું કે એ દીકરી બા આ પાંચે પથ્થર આકાશની માલીમાં ઉછાળો, અને દીકરી બા પાંચે પથ્થર આકાશની માલીમાં ઉછાળે ને તો એ આકાશ માલી બા ઉછાળેલા પથ્થરો પાછા એના હાથમાં આવે ને તો પાણા પાણા નો રે પાચીકા થઈ જાય, એનું નામ દીકરી. અને એવી આ દીકરીઓનો આ સુંદર મજાનો ડાન્સ અને અમારે રજૂ કરીએ છીએ એક સુંદર મજાની કૃતિ આપની વચ્ચે. લાઈવ પ્રસ્તુતિ, લાઈવ પરફોર્મન્સ રજૂ કરે છે ગુરુકુળ સંગીત કોલેજના વિદ્યાર્થીઓ. એક સાથે 35 વિદ્યાર્થીઓ અહીંયાથી પ્રકાર પણ પરમ પૂજ્ય સ્વામીજી ગુરુવર્ય સ્વામી અહીંયા બેઠા છે, એમના માટે એક વાર જોરદાર પાની બનતી હૈ. અને હવે રજૂ કરીએ છીએ, ચાલો ને કંઠમાંથી ગીત ભલે સરતું, આંગળીના ટેવાઓમાંથી ભલે સંગીત સરતું, અને તબલાની થાક ભલે ને બળતી, રજૂ કરીએ છીએ સુંદર મજાનું. જોરદાર તાળીઓથી બતાવો.
ગરબા ઉપર અદ્ભુત 100 એકર જમીન ઉપર 1.5 લાખ દર્શકોની વચ્ચે રેકોર્ડ બેક કહી શકાય એવું ગરબા લીધા. પણ આ લીધા શું કરવા એની કોઈને ખબર છે? યુનેસ્કોની અંદર જેમ હેરિટેજ વિભાગ છે, કોઈ જૂની પ્રાચીન બિલ્ડિંગ હોય, કોઈ એવું સુંદર મજાનું સ્થાપત્ય હોય તો એને હેરિટેજમાં નોંધવામાં આવે. જેમ જૂનાગઢની અંદર અમારે અડીકડી વાવને નવગણકો એ જૂનાગઢનો યાદ કરવામાં આવે છે અને એને હેરિટેજમાં નામ આપવામાં આવ્યું. અમદાવાદની સિદ્ધિ સૈયદની જાળીને નામ આપવામાં આવ્યું. એ જ રીતે અનેક ગુજરાતના હેરિટેજ સ્થાનો એ યુનેસ્કોની અંદર વર્લ્ડ હેરિટેજમાં નોંધ કરવામાં આવી અને એના માટેની ગ્રાન્ટ, એના માટેની જવાબદારી એ ત્યાંથી પણ નિભાવવામાં આવે. એ જ રીતે દેશ અને દુનિયાની અંદર જે જુદા જુદા કલ્ચર પ્રોગ્રામો થતા હોય, ઇવેન્ટ થતી હોય, જેને ફોક ડાન્સ કહેવાય, એમાંનો એક ફોક ડાન્સ એટલે ગરબા. ગુજરાતની જ ઓળખ નથી, આ ગરબા એટલે હિન્દુસ્તાનની ઓળખ છે. હવે આ બહેનોને ભાઈઓને ખબર ન હોય ગરબો કોને કહેવાય, ગરબી કોને કહેવાય, દાંડિયા રાસ કોને કહેવાય, એ પણ અઘરો વિષય છે. પણ એમાં અત્યારે પડીશું નહીં. પણ એવું સુંદર મજાનું આ કામ જ્યારે થયું છે દ્વારકાની નગરી પર, અને મારો દ્વારકાધીશ જગત બ્રહ્માંડનો નાથ કાળીયો ઠાકર એને બાવન ગજની ધજા ઉફરકતી હોય, અને કેવો ઠાકર કે મુખે મોરલી અને માથે મોરપીચ કે સ્મરણે હોકારો દેજે હે દેવ દ્વારકા વાળા, એવો દ્વારકાધીશ. પણ ઈ કેવો દ્વારકાધીશ, રણછોડ પાછો રંગીલો છે હો, અને ઈ રણછોડ રંગીલો એટલે કાળા કાળા કાંજીને રૂપાળા રણછોડ કે રણછોડ રંગીલા, મુખે મોરલી અને માથે મોરપીજ કે સ્મરણે હોકારો દેજે હે દેવ દ્વારકા વાળા, એવા રણછોડ રંગીલાને અહીંયા યાદ કરવો છે. ત્યારે કન્યા ગુરુકુળની બાલિકાઓ એક સુંદર મજાનું નૃત્ય રણછોડ રંગીલા રજૂ કરી રહી છે આપની સાથે. આપ સૌને કે આ દંપતી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય
કન્યા કેળવણી માટેની ભેટ ધર્યો હોય અને આપણે એમને અનુમોદિત કરીએ, એમને સન્માનિત કરીએ, ત્યારે કઈ રીતે સન્માનિત કરવા? હું અહીંયાથી 30 ઉલટા બોલીશ, 30 થી શરૂ કરીશ અને 1 સુધી આવું ને ત્યાં સુધી તમારે તાળીઓનો ગડગડાટ કરવાનો છે, વરસાદ વરસતો હોય ને એમ, બરાબર? માનવ જીવન માટે અતિ આવશ્યક છે,
જે ફક્ત વૃક્ષો જ પૂરા પાડે છે. સુનો સુનો સબ સુનો 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 ભાઈ સુનો સુનો. પણ એમની એ પોતાની કઈક સંવેદના છે, લાગણી છે, જેને આપણે ક્યારેય સાંભળતા જ નથી. સુનો સુનો સબ સુનો 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 ભાઈ સુનો સુનો બચ્ચે બાળે સુનો સુનો સર્વે સંગી સુનો 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 સબ સુનો 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 ભાઈ સુનો સુનો. અરે અરે આંબા ભાઈ, આટલો બધો આનંદ ચાલો. તાપથી તપતા માણસો આપણે ઘેર આવીને વિસામો લે ત્યારે એને ઠંડો પવન નાખીએ એટલે શાંતિ અનુભવે છે, એનો મને આનંદ છે. હા અંબા ભાઈ, એ વાત તો ખરી. આવે લાગંતુકના તાપનું દુઃખ તો જાય, પણ આપણા ફળ જમીને એના પેટની ભૂખ પણ જાય, અને એ જ તો આપણો પરમ ધર્મ છે. હા દોસ્ત, પરોપકારી રહેવામાં જે સુખ ને આનંદ આવે છે એની મજા જ કંઈક જુદી હોય છે. હો હા, ચાલો હવે આંગણે આવેલા મહેમાનને ઠંડક આપીને થાક ઉતારી દઈએ. હે પ્રભુ બચાવો, બચાવો પ્રભુ, હે પ્રભુ બચાવો. હે ઈશ્વર, શું અમારી પરોપકારી વૃત્તિનું આ માનવ આવું જ ફળ આપશે? અરે એને ખબર નથી, એને ખબર નથી કે અમારા ફળ અને ફૂલથી જ એમનું ભરણ પોષણ થાય છે. અમારાથી જ સૃષ્ટિમાં વરસાદ વરસે છે. હે પ્રભુ, અમારા અવિનાશે આ માનવનું જીવન ક્યાંથી ટકવાનું?
હે માનવ, તારા જ પગ પર તું કુહાડી નહીં મારીશ, નહીં મારીશ, નહીં મારીશ. मुझसे सांसों की तुझ में रवानी, मैं ना रहा तो रहेगा न पानी. मुझसे सांसों की तुझ में रवानी, मैं ना रहा तो रहेगा न पानी. રાધા ભૂખી થઈ ગઈ છે એટલે મને રાધા ની ઉપાધિ છે. એને તો ફુગો લઈ આવ્યા એટલે ખુશ થઈ ગયો. અને ભાઈ તો અમારો રે જ ભાઈ, અને મમ્મા ની જરૂર ન હોય ને. આપડે ત્યાં ઘણા સબસ્ક્રાઈબર મળ્યા અમને, મને તો બે મહિલા હતા. નાટક માં અને એને પાંચમા ધોરણ માં પેલો નંબર આવ્યો હે ને દેવાંશી બેન ને, એટલે એને શિલ્ડ મળ્યું છે પાંચમા ધોરણ નો ફર્સ્ટ નંબર નું. અને શિલ વિતરણ ની બધું અત્યારે જ રાખ્યું હતું સ્વામી, બે પ્રમાણપત્ર મળ્યા છે.